મોટાભાગના લોકોનો માટી સાથેનો સંબંધ તેમના મૃત્યુ પછી શરૂ થાય છે, પરંતુ એ ખૂબ અગત્યનું છે કે તમે સંબંધ ત્યારે બાંધો માટી સાથે જ્યારે તમે જીવિત હો છો. હું કહીશ કે અત્યારે જ્યારે વાયરસ આપણી આસપાસ છે, મારો વિશ્વાસ કરો, તમારામાંના જેટલા લોકો કોઈક રીતે માટી સાથે જોડાયેલા છે, અહીંયા અમે તેને પૃથ્વી પ્રેમ સેવા કહીએ છીએ, એટલે કે માટી સાથે ખૂબ પ્રેમપૂર્વક જોડાવવું. વેલ, તમારી જીવવાની ક્ષમતા અને આ પ્રકારના રોગો સામેની પ્રતિકારક શક્તિ ખૂબ મોટી માત્રામાં વધશે. તમે માત્ર જીવો તે પૂરતું નથી, એ મહત્વનું છે કે સશક્ત થઈને જીવો. સશક્ત થઈને જીવો એટલે કે મસલ્સ વધારો અને લોકો પર આધિપત્ય જમાવો તેવું નથી. સશક્ત થઈને જીવ એટલે કે અહીં જીવન મોટા પાયે ઘટિત થાય. તેની માટે તમને એવું શરીર જોઈએ જે આખા બ્રહ્માંડને પોતાના વિસ્તૃત અંગ તરીકે જોવે. તેથી તે ખૂબ જ અગત્યનું છે કે જે લોકો અત્યારે અહીં ઈશા યોગા કેન્દ્રમાં છે, તમારા માટે અમે એક પ્રક્રિયા તૈયાર કરીશું કે જેનાથી તમે સૌ ઓછામાં ઓછું 3 દિવસે એકવાર તમારા હાથ અને પગ એ માટીના સંપર્કમાં આવે. ખૂબ અગત્યનું છે. અને બીજે જ્યાં પણ તમે હો, જો તમારી પાસે એક નાનો બગીચો હોય અથવા પછી બીજા કોઈના બગીચામાં તમે સેવા પણ આપી શકો છો. મારી વાત માનો, હા, તેઓનું કામ મફતમાં થઈ જશે, પણ એવું નહીં માનતા કે એ લોકોને ફાયદો થઈ રહ્યો છે, તમને તેઓ કરતાં વધુ ફાયદો થઈ રહ્યો છે. તમારા માટી સાથેના સંપર્કને કારણે તમને નોંધપાત્ર ફાયદો થશે. જે રીતે તમારું ભૌતિક શરીર કામ કરે છે, તમારા હાથ માટીમાં નાખો ખૂબ અગત્યનું છે. નહીંતર પછી તમારામાં એવા લોકો જે ખૂબ સમૃદ્ધ છે પરંતુ આવું કોઈ કામ કરતા દેખાઈ જાય તેવું નથી માગતા અને ખોટી છાપ છોડવા નથી માગતા, તેવા લોકો મડ બાથ લઈ શકે છે. Yes, that is also one way. માત્ર 40-50% જેટલું કાચું એટલે કે જીવંત ભોજન લો. તે એક જીવંત કોષ હોવો જોઈએ. તે શાકભાજી, ફળ, સૂકો મેવો, ફણગાવેલું કઠોળ હોઈ શકે. ઓછામાં ઓછું 40-50% જેટલું ભોજન જીવંત હોવું જોઈએ. તમે મૃત ભોજન ખાઓ અને તમારે જીવિત રહેવું છે એ થોડું અઘરું છે, કારણ કે હવે તમારે મૃત વસ્તુને જીવિત કરવી છે. તમે જ્યારે ખોરાકને રાંધો છો, શરીરને ખોરાક પચાવવા માટે જે પાચક રસોની જરૂર છે તે બધા જ પાચક રસ શરીરમાં નથી હોતા. ખોરાક તેની સાથે અમુક પાચક રસ લઈને આવે છે. જ્યારે તમે ખોરાકને રાંધો છો ત્યારે તમે આ રસોનો નાશ કરી દો છો. પાચક રસો વગરનો ખોરાક જ્યારે તમે ખાશો તો હવે શરીરે ખૂબ મહેનત કરવી પડશે એ પાચક રસોને ફરીથી જીવંત કરવા માટે, અને તો જ પાચન શક્ય બનશે. સામાન્ય રીતે ભોજન કર્યા પછી પહેલો 1-1.5 કલાક શરીર થોડું નરમ બની જતું હોય છે. ત્યારબાદ ધીમે ધીમે તે પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. તો ખોરાક તો ઊર્જા પ્રાપ્ત કરવા માટે છે, પરંતુ આપણે તેને એ રીતે રાંધીએ છીએ કે તમારી ઉર્જાઓને પહેલાં 1-1.5 કલાક માટે લઈ લે છે, ત્યારબાદ તે ધીરે ધીરે પાછી આવે છે. તમારી પાચન શક્તિ ગમે તેટલી મજબૂત હોય છતાં પણ તમે તે પાચક રસો ફરીથી ઉત્પન્ન નહીં કરી શકો જેનો તમે ખોરાક રાંધીને નાશ કર્યો છે. માત્ર થોડી માત્રામાં આપણે કરી શકીએ છીએ. એક સરળ બાબત એ હોઈ શકે કે નાહવું, સૂતા પહેલાં હંમેશા નાહી લેવું, તેનાથી ઘણો ફરક પડશે. આ વાતાવરણમાં કદાચ ઠંડા પાણીએ નાહવું એ અઘરું હોઈ શકે, ત્યારે તમે થોડાક હુંફાળા પાણીથી નાહી લો, પરંતુ ગરમ પાણીથી ના નાહો, હુંફાળા પાણીથી નાહો, એ તમને સતર્ક બનાવશે. તો તમે વિચારશો કે ઓ, હું સૂઈ નહીં શકું. તેનો વાંધો નથી, તમે 15-20 મિનિટ કે 1/2 કલાક મોડા સૂવો, પરંતુ તમે સારી રીતે ઊંઘી શકશો, કારણ કે તમારી કેટલીક વસ્તુઓ લઈ લે છે. જ્યારે તમે નાહો છો ત્યારે માત્ર તમારા શરીરનો મેલ ધોવાઈ જાય છે એવું નથી,
તમે ક્યારે એ વસ્તુ પર ધ્યાન આપ્યું છે કે તમે ખૂબ ચિંતા કે તણાવમાં હો અને ફક્ત નાહીને બહાર આવવાથી તમારો બધો ભાર હળવો થઈ જાય છે? એ તરફ ધ્યાન નથી ગયું તમારું? તો તે માત્ર શરીરને સાફ કરવાની બાબત નથી, ઘણું બધું બનતું હોય છે જ્યારે તમારી ઉપરથી પાણી પસાર થાય. આ સ્નાન એક મૂળભૂત પ્રકારની ભૂતશુદ્ધિ છે, કારણ કે 70%થી પણ વધુ તમારું શરીર એ માત્ર પાણી જ છે. જો તમે તેની ઉપરથી પાણી પસાર કરો તો એક ચોક્કસ પ્રકારની શુદ્ધિ થતી હોય છે, અને તે ત્વચાની શુદ્ધિ કરતાં પણ વિશેષ હોય છે. તમારે પાણીની ખૂબ વિશેષ કાળજી રાખવી જોઈએ, કારણ કે તે શરીરનો 72%થી પણ વધુ ભાગ છે અને તેમાં જબરદસ્ત યાદ શક્તિ હોય છે. હું જો આ ઢાંકણ ખોલું અને જો ન પણ ખોલું અને હું પાણીને જો કંઈક કહું તો તે યાદ રાખશે. આ દિશામાં ઘણા બધા પ્રયોગો પણ થયા છે. તો તમે જો આ પાણીને લો, જે કોઈ જળાશયમાંથી આ પાણી આવે છે ત્યાંથી તમારા ઘર સુધી જો એને પહોંચાડો, માની લો કે 50 વળાંકોમાંથી એ પાણી પસાર થાય છે. ફોર્સ કરીને, ચોક્કસ પ્રકારના ફોર્સ આપીને, જે સામાન્ય રીતે કરવામાં આવે છે, અને તમે 12મા માળે રહેતા હો એટલે ફરી પાછો ફોર્સ આપીને જો પહોંચાડવામાં આવે તો હવે એવું કહેવામાં આવે છે કે જો 50 વળાંકમાંથી પાણી પસાર થાય તો 60% જેટલું પાણી ઝેરીલું બની જાય છે. તાત્કાલિકપણે જેવું એ નળમાં આવે અને પાણી જો તમે પીવો તો એ તમારા શરીરમાં ઝેર તરીકે વર્તે છે. તમે તેને લો અને થોડીવાર માટે રહેવા દો તો તે પાછું સામાન્ય બની જશે જાતે જ, કારણ કે તે રાસાયણિક રીતે ઝેરી નથી બનતું. અણુના સ્તરે, તે અણુના સ્તરે ઝેરી બને છે, કોઈ રાસાયણિક ફેરફાર નહીં. આ જ કારણથી તમારા દાદીમાં તમને કાયમ કહેતા હતા, હંમેશા પહેલાં તમારે પાણી ભેગું કરવું, આખી રાત માટે એક ચોખ્ખા વાસણમાં તેને સંગ્રહ કરીને રાખવું, તેની ઉપર વિભૂતિ, કુમકુમ અને એક ફૂલ મૂકવું. હા કે ના? પારંપરિક ઘરોમાં માત્ર કાલે સવારે જ તમે તેને પી શકો. જેવું તમારા ઘરમાં આવે એટલે તાત્કાલિક તેને નહીં પીવું, કારણ કે તેનામાં દરેક પ્રકારની યાદશક્તિ હોય છે. ખૂબ જ પારંપરિક ઘરોમાં લોકો માટલાની પણ રોજે પૂજા કરે છે. હા, અને જેવું પાણી આવે એવું તરત એને નહીં પીવું, તેને મૂકી રાખો, તેને સામાન્ય બનવા માટે સમય આપો, તે જે કંઈ નકારાત્મકતામાંથી પસાર થયું હોય જેથી એ તમારી માટે પીવા યોગ્ય બને. પાણીનું ખૂબ ધ્યાન રાખો, કારણ કે તે 72% છે, એ ફર્સ્ટ ક્લાસ બરાબર છે, પાસિંગ માર્ક કરતાં વધારે છે. ખાલી પેટ અને ભૂખ એ બંને અલગ વસ્તુઓ છે. ભૂખ એટલે તમારી ઉર્જાઓ ઓછી થવાની શરૂ થઈ જાય છે, પણ ખાલી પેટ એ સારી બાબત છે. યોગિક વિજ્ઞાન પ્રમાણે અને આધુનિક વિજ્ઞાન પણ એ જ કહી રહ્યું છે, જે બાબત અમે અનુભવના આધારે કહીએ છીએ તમે તેની પાછળ $00,00,000નો ખર્ચ કરશો, કારણ કે શોધ કાર્ય એટલે કેટલા લાખ ડોલર ખર્ચાય માત્ર એટલું જ. તમારું શરીર અને તમારું મગજ ઉત્તમ કાર્ય કરશે જ્યારે પેટ ખાલી હશે ત્યારે. તો અમે એ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે અમે એ પ્રમાણે ખાઈએ, અને અમે ગમે એટલું ખાઈએ અમારું પેટ 2-2.5 કલાકમાં પાછું ખાલી થઈ ગયેલું હોવું જોઈએ. એટલે રાત્રે સૂતા પહેલાં અમે ભૂખ્યા હોઈએ. લોકો વિચારે છે કે ઊંઘ જ ના આવે, સૂઈ શકાય છે, તો ઓછામાં ઓછું 8 કલાકનું અંતર, તમારું એક ભોજન અને બીજા ભોજનની વચ્ચે ઓછામાં ઓછું 8 કલાકનું અંતર હોવું જોઈએ. તમે જો આમ કરશો તો તમને ખબર પડશે કે તમારી સ્વાસ્થ્યને લગતી અડધી સમસ્યાઓ દૂર થઈ ગઈ છે. 50% સમસ્યાઓ 6 અઠવાડિયામાં દૂર થઈ જશે.